नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। वावाजोडू बिपरजोय आज सांज सुधी में गुजरात पर त्राटकवानू छे, त्यारे अत्यारे आ वावाजोडू गुजरात थी केटलो दूर छे अने क्यां पहोंच्यो छे तेनी लाइव अपडेट विषे बात करीशुं। साथ ज केटलाक जिल्लामां आज रेड एलर्ट पण जाहेर करवामां आव्युं छे, ज्यां भारेथी तेबारे वरसादनी आगाही पण करवामां आवी छे। तेमज वावाजोडू क्या रस्ते आगळ वधीने गुजरात साथे टकराशे ते तमाम अपडेट लाइव मेळवीशुं, तो छेल्ले सुधी जोता रहेजो। अने जो तमे अमारी चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब कर लेजो, जेथी वावाजोडानी तमाम अपडेट तमने मळती रहे। मित्रों, हालनी अपडेट मुजब वावाजोडू कच्छना जोखो बंदर थी लगभग 170 किलोमीटर जेटलू दूर छे, जे हवे सतत गुजरात तरफ आगळ वधी रह्यो छे। अहींया तमे जोई शको छो ते मुजब वावाजोडानी गतिमां हालमां थोड़ो घटाड़ो थयो छे। हाल जे जग्याए वावाजोडू छे त्यां पवननी झड़प 120 किलोमीटर थी लईने 130 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाई रह्यो छे। जो कि कच्छ में वावाजोडानो कहर तो हतो ज, एमां बीजी तरफ वावाजोडू आवे ते पहेला ज कच्छ में भूकंपनो आंचको पण अनुभवायो छे। मळती माहिती प्रमाणे रिक्टर स्केल पर भूकंपनी तीव्रता 3.5 नोंधवामां आवी छे। जो कि आ उपरांत भचाउथी 5 किलोमीटर दूर भूकंपनुं केन्द्रबिंदु पण नोंधवामां आव्युं छे। जो कि सांजे 5:05 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। જો કે વાવાઝોડું હાલમાં ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધવાનું શરૂ રાખશે। જખૌ નજીક માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચેના વિસ્તારોમાં આજ સાંજ સુધીમાં અત્યંત તીવ્ર ચક્રવર્તી વાવાઝોડું ટકરાશે। જો કે વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાકની સુધી પણ રહી શકે છે। જો કે પવનની મહત્તમ ઝડપ 145 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે તેવી અપડેટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। મિત્રો, હાલ સારા સમાચાર એ છે કે સમુદ્રનું યોગ્ય તાપમાન ન મળતા વાવાઝોડું અત્યારથી જ આંશિક નબળું પડી ગયું છે। વાવાઝોડું નજીક આવતું જાય છે તેમ તેમ રાજ્યમાં પણ વરસાદનો વિસ્તાર વધતો જશે અને આવતા બે દિવસ રાજ્યના ઘણા ભાગોમાં અને ઘણા વિસ્તારોમાં વરસાદનો લાભ મળશે, જેમાં ઘણા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પણ થઈ શકે છે। વરસાદની જો વાત કરીએ તો વાવાઝોડાના કારણે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી તીવ્ર વરસાદની પણ શક્યતા રહેશે, તો ક્યાંક ક્યાંક વરસાદ ભૂકા પણ કાઢી નાખશે। જો કે આજે કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે એના વિશે વાત કરીએ તો હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લામાં ભારેથી તીવ્ર વરસાદને લઈને રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે, જેમાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર આ જિલ્લાના વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં પણ વધારો થઈ રહ્યો છે। હાલની અપડેટ પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। જ્યારે 10 આસપાસની અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકશે। તે સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસશે તેવું જાણવા મળી રહ્યું છે। જ્યારે બપોરે 1 અપડેટ પ્રમાણે જો વાત કરવામાં આવે તો બપોરે 1 ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। જો કે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટથી લઈને હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। ભારે વરસાદની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પણ ખાબકી શકે છે। જ્યારે દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર અને પોરબંદર આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે બપોરે 4 અપડેટની જો વાત કરવામાં આવે તો બપોરે 4 આસપાસ વાવાઝોડું ગુજરાતની નજીક પહોંચી જશે, તેમ તેમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી તે ભારે વરસાદ પણ ખાબકશે। સાંજે 7 આસપાસની જો અપડેટની વાત કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કોઈક ભાગો, જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના કોઈક ભાગમાં પણ સામાન્ય છાંટાછૂટથી હળવું વરસાદી ઝાપટું વરસી શકે।
જો કે રાત્રે દરમિયાન ખાસ કરીને કચ્છના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળશે। જો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનાવવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। સાથે જ આ વિડિયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર અવશ્ય કરજો, જેથી અન્ય લોકોને પણ આ માહિતી મળી શકે।